મોરબીને લઈને એક નવા અપડેટ મળી રહ્યા છે. નજર કરીએ તે અપડેટ પર, મોરબીથી મોટા સમાચાર સામે આવ્યા. પીએમ મોદીએ મોરબી ઘટના પર બેઠક યોજી છે. મોરબી મુદ્દે મહત્વના સમાચાર. બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પીએમ મોદી દ્વારા બેઠક યોજવામાં આવી. મોરબી દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. પીએમ મોદી દ્વારા બેઠક યોજવામાં આવી. 2 નવેમ્બરે ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો. સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ રખાશે તે પ્રકારનું જાહેરાત કરવામાં આવ્યું છે. પીએમ દ્વારા બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોરબી દુર્ઘટનાને લઈને આ સમાચાર સામે આવ્યા. તો ફોન લાઇનથી આપણી સાથે જય આચાર્ય જોડાઈ ગયા છે. જી જય, જય જી, જણાવશો જય, જે પ્રકારે આ નિર્ણય લેવામાં આવ્યો છે પીએમ મોદી દ્વારા કે સરકારી ઇમારત ઉપર રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ રાખવામાં આવશે અને રાજ્યવ્યાપી શોકનું આયોજન કરવામાં આવશે, ત્યારે પીએમની બેઠકને લઈને શું છે વધુ વિગતો? જી, જો દીપક વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજભવનની અંદર એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. જે બેઠકની અંદર સીએમ તેમજ ગૃહ રાજ્યમંત્રી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેની અંદર એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો વાત કરવામાં આવે નિર્ણયની, તો મોરબીની અંદર જે દુર્ઘટના ઘટી હતી જેમાં જે મૃત્યુ પામનાર લોકો છે તેમને શ્રદ્ધાંજલિ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેમજ જો વાત કરવામાં આવે તો 2 નવેમ્બરના રોજ ગુજરાતની અંદર રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે જો વાત કરવામાં આવે તો 2 નવેમ્બરના રોજ સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ રખાશે તેવો પણ સામે આ મહત્વની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા. જી જી, બિલકુલ, સમગ્ર વિગતો બદલ આપનો આભાર જય. મોરબી દુર્ઘટનાને લઈને વધુ અપડેટ સામે આવ્યા. પીએમ મોદીએ પણ બેઠક કરી છે અને રાજ્યવ્યાપી શોક જાહેર કર્યો છે. આગામી દિવસમાં અડધી કાઠીએ સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવશે.